ચાલો મિત્રો, તો હવે આપણે ચેપ્ટર ને આગળ લઈએ. આપણું જે ચેપ્ટર હતું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, હવે આ ચેપ્ટર ને આપણે આગળ લઈ જવામાં ઇન્ડેક્સ પ્રશ્ન આવે છે, જે પેજ નંબર 6 ઉપર આપેલા છે. ઇન્ડેક્સ પ્રશ્ન, તો મિત્રો આજે આપણે પ્રશ્નને એક વખત સોલ્વ કરી લઈએ કે ઇન્ડેક્સ પ્રશ્નની અંદર કયા પ્રશ્નો આપેલા છે, અને આપણે જે સ્ટડી કર્યો, અભ્યાસ કર્યો, એ અભ્યાસ પરથી આપણે ઇન્ડેક્સ પ્રશ્નોને કેવી રીતે સોલ્વ કરી શકશું. ચાલો એક વખત ઇન્ડેક્સ પ્રશ્નો પેજ નંબર 6 ઉપર તમે આવી જાઓ મિત્રો. ઓકે, હવે ઇન્ડેક્સ પ્રશ્નની અંદર મિત્રો પહેલો પ્રશ્ન આવ્યો છે, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે શુદ્ધ કરવામાં આવે છે? આપણે પહેલી પ્રવૃત્તિ હતી મેગ્નેશિયમની, તો મેગ્નેશિયમ છે મિત્રો એ અતિ સક્રિય ધાતુ છે, એટલે કે મેગ્નેશિયમ છે એ સક્રિય ધાતુ, એટલે ઝડપથી વાતાવરણમાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે છે. એટલા માટે જ્યારે આપણે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી ત્યારે એને ઓક્સિજન સાથે મિત્રો પ્રક્રિયા કરી લીધી હતી, જે તમને ખ્યાલ છે. તો અહીંયા પણ એ જ વસ્તુ બનશે કે મેગ્નેશિયમની પટ્ટી જો લાંબો સમય સુધી હવામાં રહેશે, ખુલ્લી રહેશે, તો શું થશે કે તે મેગ્નેશિયમ હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને તેમની ઉપર મેગ્નેશિયમ ઓક્સાઇડનું ફળ બનાવી દે છે, MgO નું આખું એક સ્તર બની દે છે, જે જાતે એકદમ ક્રિએટ થાય છે. જે રીતે લોખંડની અંદર ચોમાસામાં ભેજ લાગે છે, આપણે કઈ કરતા નથી, એમનામ કાટ રાખવાનું શરૂ થઈ જાય છે, એ જ રીતે મેગ્નેશિયમ છે હવામાં લાંબો સમય સુધી રહેશે તો એમના સ્તર ઉપર, એમની પટ્ટીનું જે સ્તર છે એ સ્તર MgO નું બની જાય છે, એટલે કે એક નવું સ્તર બની જાય છે. હવે જ્યારે મિત્રો આપણે પ્રેક્ટિકલની અંદર સીધો યુઝ કરશું તો આપણે જે પરિણામ જોતું છે એ પરિણામ મેળવી શકશું નહીં, કારણ કે અત્યારે મેગ્નેશિયમની જગ્યાએ આપણી પાસે શું આવી ગયું છે, મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તરની પટ્ટી બની ગઈ છે. એટલા માટે થઈ અને શુદ્ધ મેગ્નેશિયમની પટ્ટીને ફરીથી લેવા માટે, એટલે કે આપણે પ્રયોગશાળામાં જે પટ્ટીનો પ્રયોગ કરવાનો છે એ પટ્ટીને ફરીથી મેળવવા માટે આપણે કાચ પેપર જેવા પદાર્થ, કાચ પેપર એટલે કે કણીવાળો પેપર આવે છે જે રફ હોય છે, જેનાથી આપણે મેગ્નેશિયમની પટ્ટીને આપણે ઘસશું તો ઉપરથી મેગ્નેશિયમ ઓક્સાઇડનું પડ છે તે દૂર થાય છે, અને દૂર થઈ અને આપણને મેગ્નેશિયમની પટ્ટી જે જોઈએ છે પ્રેક્ટિકલ માટે એ મળી જાય છે. એટલા માટે થઈને મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા આપણે હંમેશા શુદ્ધ કરીએ છીએ, જેથી ચોક્કસ પરિણામ સુધી આપણે પહોંચી શકીએ. ઓકે, તો સારો પ્રશ્ન હતો. હવે આ જે પ્રશ્ન છે ઇન્ડેક્સમાં પેજ નંબર 6 ઉપર તમે જોઈ શકો છો કે દરેક સમીકરણો આપેલા છે, એ સમીકરણોને આપણે બેલેન્સ કરવાના છે, સંતુલિત કરવાના છે. તો હવે નવા પ્રશ્ન ઉપર જઈએ, એટલે કે ક્વેશ્ચન નંબર 2 નો પેપર, એની અંદર આપણને આપેલું છે હાઇડ્રોજન પ્લસ ક્લોરિન ગિવ્સ, એટલે કે રિએક્ટન્ટ, એટલે કે પ્રક્રિયકની અંદર આપણને આપેલું છે હાઇડ્રોજન અને ક્લોરિન, અને નિપજ તરીકે આપણને આપેલું છે હાઇડ્રોજન ક્લોરાઇડ. હવે આપણે કઈ રીતે લખશું, તો હાઇડ્રોજન ક્લોરિન, તો હાઇડ્રોજન એટલે આપણે લખશું H2, ક્લોરિન એટલે આપણે લખશું Cl2, અને હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે આપણને મળે છે HCl. આ બે છે એ સંતુલિત કર્યા પછીનું છે, પણ આપણને હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl મળે છે, એટલે કે એક પ્રકારનું એસિડ મળે છે જેનું બીજું નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા હાઇડ્રોજન ક્લોરાઇડ. ઓકે, હવે આપણે જોઈએ ડાબી બાજુ પ્રક્રિયકમાં હાઇડ્રોજન 2 છે, ક્લોરિન 2 છે, જ્યારે જમણી બાજુ નિપજમાં જો આપણે 2 ન દેખાય હોય, સંતુલિત ન કર્યા હોય, તો આપણને હાઇડ્રોજન 1 અને ક્લોરિન 1 મળે છે, જે દળ સંચયના નિયમનું પાલન કરતું નથી. તો હવે આપણે શું કરશું, તો ત્યાં આગળ આપણે 2 લઈશું. તો જો હાઇડ્રોજન 2 થઈ જાય છે અને ક્લોરિન પણ 2 થઈ જાય છે, તો અહીંયા હાઇડ્રોજન 2 થઈ ગયા, ક્લોરિન 2 થઈ ગયા, ડાબી તરફ આવો, હાઇડ્રોજન 2, ક્લોરિન 2, દળ સંચયના નિયમનું પાલન થાય છે. તો આ રીતે આપણું પહેલું સમીકરણ છે એ સંતુલિત સમીકરણ બને છે. હવે આગળ આવીએ નવા સમીકરણ પર, એની અંદર લખેલું છે બેરિયમ ક્લોરાઇડ પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ ગિવ્સ, નિપજમાં શું મળે છે, તો કે બેરિયમ સલ્ફેટ પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. હવે આપણે રાસાયણિક સંજ્ઞાના સ્વરૂપમાં લખીએ તો મિત્રો બેરિયમ, બેરિયમની સંજ્ઞા શું છે, બી એ, તો બેરિયમ એટલે બી એ,
क्लोराइड એટલે ક્લોરીન, ક્લોરીન એટલે Cl. તો બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl. તો તમને મિત્રો એમ થશે કે બેરિયમ એટલે Ba અને ક્લોરાઇડ એટલે ક્લોરીન તો Cl. તો BaCl લખાય તો BaCl2 કેવી રીતે બને છે? વાત એ સાચી છે. લખવાનું તો ખાલી BaCl જ. તો હવે આપણે 9માં ધોરણમાં મેં જે તમને અભ્યાસ કરાવેલો હતો કે તેમની સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે છેલ્લી કક્ષામાં 12મી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જે આપલે થાય છે એમની ઉપરથી એની સંયોજકતા કક્ષા નક્કી થાય છે અને સંયોજકતા ઇલેક્ટ્રોન નક્કી થાય છે. તો બેરિયમની સંયોજકતા કેટલી છે? તો કે 2. ક્લોરીનની સંયોજકતા મિત્રો કેટલી છે? તો કે 1. અહીંથી આપણે ક્રોસ સાઇન કરશું જે નવમામાં મેં તમને સારી રીતે શીખવાડેલું હતું, યાદ આવી ગયું હશે ક્રોસ સાઇન. તો જુઓ મિત્રો, બેરિયમ છે એ 1 અને ક્લોરીન છે એ 2. હવે ફરીથી આવો તો બેરિયમ 1 અને ક્લોરીન 2. તો લખેલ આવી ગયું લખવાનું BaCl2 બેરિયમ ક્લોરાઇડ. આગળ વધીએ એલ્યુમિનિયમ સલ્ફેટ. તો ફરીથી આપણે જોઈ લઈએ, પહેલા તો એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ અને સલ્ફેટ. સલ્ફેટ માટે મિત્રો તમારે યાદ રાખવાનું છે SO4. ફરી એલ્યુમિનિયમ માટે Al અને સલ્ફેટ માટે SO4. હવે આપણે એની સંયોજકતા જોઈ લઈએ. તો એલ્યુમિનિયમની મિત્રો સંયોજકતા આવે છે 3. 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને નિષ્ક્રિય વાહક બનવાનો પ્રયત્ન કરે છે, જ્યારે સલ્ફેટ આવે છે 2. યાદ રાખજો એલ્યુમિનિયમની સંયોજકતા 3 આવશે અને સલ્ફેટની 2 આવશે. અહીંથી તમે ક્રોસ કરો, તો ક્રોસ કરશો તો મિત્રો તમે જોઈ શકો છો એલ્યુમિનિયમ સાથે 2 લાગે છે અને સલ્ફેટ સાથે 3 લાગે છે. તો અહીંયા થી આપણે ફરીથી એલ્યુમિનિયમ સાથે કેટલા રહેલા સામે તમે જોઈ શકો છો 2 અને સલ્ફેટ સાથે કેટલા રહેલા 3. અને સલ્ફેટને કૌંસમાં લખવો જરૂરી છે. જો કૌંસમાં નહીં લખો તો 43 થઈ જશે, જે સમજવામાં ઘણું મુશ્કેલ પડે છે. એટલા માટે રાસાયણિક રીતે નિયમ નક્કી કરેલો છે કે જ્યારે વધારાની સંજ્ઞાઓ લખવાની આવે છે એટલે કે સલ્ફેટ લખવા માટે થઈ અને 3 સંયોજકતાનો જ્યારે લેવામાં આવે છે ત્યારે SO4 અને બ્રેકેટની બહાર એને 3 લખવામાં આવે છે. તો આ રીતે થશે એલ્યુમિનિયમ સલ્ફેટ SO4 3. ચાલો એની પછી માં તો બેરિયમ સલ્ફેટ. ચાલો બેરિયમ સલ્ફેટ મિત્રો આપણે કઈ રીતે બનશે જોઈ લઈએ. આપણે તો બેરિયમ ની સંજ્ઞા શું આપણે યાદ રાખવાની છે? Ba. તો બેરિયમ ની સંજ્ઞા છે Ba. સલ્ફેટ ની સંજ્ઞા શું યાદ રાખવાની છે? SO4. તો સલ્ફેટ ની સંજ્ઞા થશે SO4. ચાલો હવે બેરિયમ ની સંયોજકતા 2 રહેશે અને સલ્ફેટ ની પણ સંયોજકતા 2 રહેશે. તો બંનેની અંદર સંયોજકતા જો મિત્રો સરખી થાય છે, તો જ્યારે સંયોજકતા સરખી થશે ત્યારે સંયોજકતા 2 છે એ નીકળી જશે અને BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટ આ રીતે લખાશે. એટલે કે બેરિયમ એ એક જ રહેશે અને SO4 પણ એક જ રહેશે એટલે BaSO4 થઈ ગયું મિત્રો બેરિયમ સલ્ફેટ. આગળ વધીએ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એલ્યુમિનિયમ એટલે Al, ક્લોરાઇડ એટલે Cl. સંયોજકતા મિત્રો યાદ રાખવાની છે એલ્યુમિનિયમની 3, ક્લોરીનની 1. એટલે કે એલ્યુમિનિયમ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અથવા તો આપલે કરે છે, ક્લોરીન છે 1 ઇલેક્ટ્રોનની આપલે કરે છે. અહીંથી તમે ક્રોસ કરી શકો છો. ચાલો એલ્યુમિનિયમ કેટલા થશે? 1. તો એલ્યુમિનિયમ 1 અને ક્લોરીન કેટલા થાય છે મિત્રો? 3. તો ક્લોરીન 3. એલ્યુમિનિયમ ક્લોરાઇડ આ રીતે લખાશે AlCl3. હવે આપણે એનું બેલેન્સ કરશું. તો બેલેન્સ કરવા માટે થઈને આપણે ક્લોરીન ની શરૂઆત કરી. તો ક્લોરીન મિત્રો અહીંયા 2 છે અને અહીંયા ક્લોરીન 3 છે, તમે જોઈ શકો છો. તો હવે બેલેન્સ કરવા માટે થઈને આપણે ક્લોરીન ને 3 વડે ગુણી નાખીએ. તો 2 3 6. આ ક્લોરીન 3 છે અને 2 વડે ગુણી નાખો તો 3 2 6. તો હવે આપણે આની અંદર લઈ શકશે. તો આપણે ક્લોરીન ને આપણે 3 વડે ગુણી લીધા, આ ક્લોરીન ને આપણે 2 વડે ગુણી લીધા. ઓકે, તો ક્લોરીન બંને સાઈડ કેટલા થઈ ગયા? 6 6. તો અહીંયા પર કમ્પ્લીટ થઈ ગયું ક્લોરીન 6. હવે અહીંયા 3 વડે ગુણ્યા તો બેરિયમ આપણે કેટલા થશે? 3. તો મલ્ટીપ્લાય આગળ 3 છે તો Ba અહીંયા 3 કરી નાખશું. તો અહીંયા Ba આપણી પાસે કેટલા હતા? 1 હતા.
અહીં આગળ પણ આપણે 3 કરી નાખશું તો આપણી પાસે બેરિયમ પણ બને છે કેટલા મળી જાય છે 3 ચાલો હવે આવે છે એલ્યુમિનિયમ થઈ ગયું બેરિયમ થઈ ગયું ઓકે હવે આવે છે સલ્ફર તો સલ્ફર તમે જોઈ શકો છો મિત્રો કેટલા છે 3 અહીં સલ્ફર છે 3 ઈ જ રીતે અહીં મિત્રો જોઈ શકો છો સલ્ફર અને સૌથી આગળ જોવાનું કેટલા લખેલા છે 3 તો સલ્ફર થઈ જશે અહીંયા 3 તો સલ્ફર નું કામ પૂરું થયું હવે આવે છે એલ્યુમિનિયમ તો મિત્રો એલ્યુમિનિયમ આ બાજુ 2 લખેલા છે આપણે ક્લોરિન ના 2 વડે આપણે ગુણેલા હતા તો એલ્યુમિનિયમ પણ કેટલા થઈ ગયા મિત્રો 2 એલ્યુમિનિયમ પણ 2 તો તમે નિરાદ્ય જોશો અને એનું રિવિઝન કરશો વારંવાર તો આ સમીકરણ છે એ તમારે સંતુલિત કરવામાં સેવ કરશે તો આ રીતે આ સમીકરણ સંતુલિત થાય છે આગળ બેરિયમ ક્લોરાઇડ કઈ રીતે લખશો તો કે Ba ક્લોરાઇડ નો Cl અને બેરિયમ ની વેલેન્સી એટલે કે સંયોજકતા 2 છે એ સિક્વેન્ટ તે મુજબ તો BaCl2 પ્લસ સોડિયમ સલ્ફેટ ફરીથી એક વખત શીખવાડી દો સોડિયમ સલ્ફેટ કઈ રીતે લખાય છે તો સોડિયમ એટલે Na સલ્ફેટ એટલે SO4 નોર્મલ ધોરણ આપણે શીખ્યા સોડિયમ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કે 1 લખશું આ ચાલો મેં સલ્ફર છે મિત્રો એ 2 ઇલેક્ટ્રોન એટલે કે એની સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે ત્યાંથી આપણે ક્રોસ કરશું તો સોડિયમ 2 થશે અને સલ્ફેટ 1 થશે તો તમે જોઈ શકો છો સોડિયમ 2 થાય છે અને સલ્ફેટ 1 થાય છે એ જ રીતે બેરિયમ સલ્ફેટ તો બેરિયમ Ba સલ્ફેટ SO4 બેરિયમ ની સંયોજકતા મિત્રો 2 સલ્ફેટ ની 2 બંને ક્રોસ થાય છે એટલે બેરિયમ સલ્ફેટ વધશે અને એ જ રીતે સોડિયમ ક્લોરાઇડ તો આપણે નવમા ધોરણમાં પણ ભણી ગયા છે જેનું રાસાયણિક સૂત્ર છે NaCl તો આ રીતે નિપજ બને છે હવે આપણે એને સંતુલિત કરવાના છે તો સૌથી પહેલા આપણે ક્લોરીન ઉપર જઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે ક્લોરીન છે એ 2 છે આ સાઈડની અંદર જ્યારે સંતુલિત નથી કરેલા ત્યારે ક્લોરીન ફક્ત 1 હતા તો મેં શું કર્યું અહીંયા ક્લોરીન 2 હતા તો અહીંયા મેં ક્લોરીન આગળ 2 ઉમેર્યા તો બંને બાજુ ક્લોરીન છે એ 2 થઈ ગયા હવે સોડિયમ અહીંયા 2 ઉમેરું છું તો સોડિયમ છે પણ અહીંયા 2 થાય છે તો ઓલરેડી પ્રક્રિયકની અંદર સોડિયમ 2 મળેલા છે આપણને તો સોડિયમ આપણી પાસે 2 થઈ ગયા છે હવે બેરિયમ જોઈએ તો બેરિયમ પ્રક્રિયકમાં 1 છે અને નિપજમાં બેરિયમ 1 છે તો તે મળી જાય છે એ સિવાય પ્રક્રિયકમાં સલ્ફર મિત્રો 1 છે અને નિપજની અંદર પણ સલ્ફર 1 છે અને પ્રક્રિયકમાં ઓક્સિજન 4 છે નિપજની અંદર પણ ઓક્સિજન 4 છે તો આ રીતે સંતુલિત થઈ અને આપેલ સમીકરણ દળ સંચયના નિયમનું પાલન કરે છે અને હવે નવા સમીકરણ તરફ જઈએ જે આપેલું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ ગિવ્સ સોડિયમ ક્લોરાઇડ પ્લસ પાણી તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સોડિયમ મીન્સ Na લખશું અને હાઇડ્રોક્સાઇડ આપણે લખશું OH તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl જેનું બીજું નામ છે હાઇડ્રોજન ક્લોરાઇડ નિપજમાં આપણને શું મળે છે સોડિયમ ક્લોરાઇડ તો સામાન્ય રાસાયણિક નામ છે NaCl અને પાણી આપણે ઓળખીએ છીએ H2O મિત્રો આની અંદર તમે જોશો તો આપેલ સમીકરણ છે એ સંતુલિત જ આપેલું છે કઈ રીતે જોઈ લઈએ સોડિયમ પ્રક્રિયકમાં 1 છે નિપજની અંદર પણ 1 જ છે પછી હાઇડ્રોજન પ્રક્રિયકમાં 1 છે નિપજની અંદર હાઇડ્રોજન તમે મિત્રો જોઈ શકો છો 1 જ છે પ્રક્રિયકમાં હાઇડ્રોજન સોરી પ્રક્રિયકની અંદર ઓક્સિજન 1 હતા અને નિપજની અંદર ઓક્સિજન 1 હતા પ્રક્રિયકમાં હાઇડ્રોજન મિત્રો 2 છે એ જ રીતે નિપજની અંદર હાઇડ્રોજન 2 છે અને ક્લોરીન પ્રક્રિયકમાં 1 છે નિપજમાં પણ 1 છે તો આપેલ સમીકરણ પહેલેથી જ સંતુલિત સમીકરણ છે જેને હવે વધુ સંતુલિત કરવાનું છે નહીં તો મિત્રો આજે આપણે પેજ નંબર 6 ના ઇન્ડેક્સ પ્રશ્નોનો અભ્યાસ કર્યો આગળના અભ્યાસની અંદર આપણે કયા પ્રકારના રાસાયણિક સમીકરણોના પ્રકાર છે તેમનો વધુ અભ્યાસ